नमस्ते बाळकों, जय श्री कृष्ण, गुड मॉर्निंग। अरविंद जीवाभाई प्राथमिक शाळा द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आपनुं हार्दिक स्वागत छे। बाळकों, आजे आपणे गुजराती विषय में कमथी अड़मनी बीजी प्रवृत्ति चलावीशुं। तीरनी दिशा में वाँचीने शब्दों बनावो। तो जो अहींया आगळ टीचरे अने माथे मींडू अम कर्युं छे अने आपणे आ अमथी वाँचीने तीरनी दिशामां आखो शब्द बनावीशुं। तो चलो, पहेलो शब्द अहीं आगळ शुं लख्युं छे, अं। पछी अहीं आगळ शुं लख्युं छे, कीत। तो आखो शब्द शुं बनशे, अंकित। हवे आपणे बीजो शब्द बनाववो छे। तो बीजो शब्द बनावो तो आपणे अहीं अमथी ज वाँचवानुं, अं। अहीं शुं लख्युं छे, कने रसो कुश। तो अंकुश। तो अहीं आगळ आपणे शब्द बनशे अंकुश। हवे त्रीजो शब्द बनावीशुं, अंकोडो। तो शुं बन्यो शब्द, अंकोडो। तो आपणे अहीं आगळ लखीशुं अंकोडो। हवे आपणे चौथो शब्द बनाववो होय तो अंकथी शरूआत करवानुं, अंग। हवे अहीं आगळ शुं लख्युं छे, गत। तो आपणे अंगत। तो शब्द बन्यो अंगत। अंगथी शरू थतो शब्द शोधी साचू करो। हवे जो अहीं आगळ टीचरे आ गोड कर्युं छे एनी अंदर टीचरे शुं लख्युं छे, अने माथे मींडू अम। तो हवे आपणे टीचर तमने अलग अलग शब्दो बतावशे। तमारे मने कहेवानुं के आमांथी कयो शब्द अंगथी शरू થાય છે, ત્યાં આગળ જ આપણે સાચું કરવાનું। ચલો, પહેલો શબ્દ શું લખ્યું છે અહીંયા આગળ, અજોડ। જો અજોડ લખ્યું છે, પણ અને માથે અહીંયા મીંડું છે ઉપર નથી, અને માથે મીંડું નથી। તો અહીંયા આગળ આપણે સાચું કરવાનું, અજોડમાં સાચું કરવાનું, અહીંયા ના નહીં કરવાનું। હવે જો અહીંયા આગળ શું લખ્યું છે, અંદર। તો જો અહીંયા આગળ અને માથે મીંડું છે ને, તો આપણે અહીંયા આગળ સાચું કરવાનું। હવે આ શું લખ્યું છે, ઓ સી કુ। તો અહીંયા આગળ આપણે અને માથે મીંડું નથી, પણ અને કાનો માત્રા છે, તો અહીંયા આગળ પણ આપણે સાચું કરવાનું નહીં। હવે આ શું લખ્યું છે, અંતર। તો જો અને માથે મીંડું છે ને, તો આપણે અહીંયા આગળ સાચું કરવાનું। હવે આ લખ્યું છે, આકાશ। તો અને કાનો છે, પણ મીંડું લખેલું નથી, તો આપણે અહીંયા આગળ સાચું કરવાનું નહીં। હવે આ શબ્દ લખ્યો છે, અંજલી। તો જો અને માથે મીંડું છે ને, તો અહીંયા આગળ આપણે સાચું કરવાનું। આ લખ્યું છે, અંગૂઠો। તો જો અને માથે મીંડું છે ને, તો આપણે અહીંયા આગળ પણ સાચું કરવાનું। ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો। આ પ્રવૃત્તિમાં આપણે જો ટીચરે શું લખ્યું છે, આખો શબ્દ પંગત। તો અહીંયા આગળ ખાલી જગ્યા કરી છે અને ગ ને ત લખ્યો છે, તો બોલો પંગત શબ્દ આપણે પૂરો કરવો હોય તો શું લખીએ તો આખો અક્ષર પૂરો થશે? પ લખવાનું ને? તો જો પ લખ્યું તે પંગત આખો શબ્દ બની ગયો। હવે આપણે બીજી લાઇનમાં આ શું લખ્યું છે ટીચરે, આ લખ્યું છે આનંદ, અને કાનો આનંદ। તો હવે અહીંયા આગળ આ અને દ લખ્યું છે, પણ ખાલી જગ્યામાં આપણે ખૂટતો અક્ષર લખીએ, કયો ખૂટતો અક્ષર લખવાનું બોલો? નને માથે મીંડું ન લખ્યું તો આખો શબ્દ બની ગયો ને, આનંદ। હવે આપણે અહીંયા શું લખ્યું છે, શંકર। તો આપણે શંકર શબ્દ આખો પૂરો કરવો હોય તો જો ક ને ર આપ્યો છે, તો ખાલી જગ્યામાં આપણે શું લખીશું, સને માથે મીંડું શં, શંકર, જો આખો શબ્દ બની ગયો ને। હવે છેલ્લો આ શું લખ્યું છે, સમારંભ। તો સમારંભ આખો શબ્દ પૂરો કરવો હોય તો ખૂટતો કયો અક્ષર લખીશું આપણે? સ મા લખ્યો છે, જો ટીચરે રમ લખ્યું તો સ મા રમ બની ગયો આખો શબ્દ। ચિત્ર જોઈ શબ્દો બનાવો।
હવે ટીચર તમને ચિત્ર બતાવશે. જો આ પહેલું ચિત્ર ટીચરે શાનું છે? અંગૂઠી. પછી બીજું શાનું છે? વાળંદ. અને ત્રીજું ચિત્ર છે પંચકોણ. હવે જો પહેલું આપણે અંગૂઠી, તો જો અને માથે મીંડું આ પહેલી લાઈન જોઈશું તો અ ગુ ઠી, તો જો આખો શબ્દ બને ને અંગૂઠી, તો આપણે એની પર અંગોળ કરી દઈશું. હવે આપણે આ અંગૂઠી શબ્દ બન્યો તો આપણે અહીંયા લખીશું અંગૂઠી. હવે બીજું ચિત્ર છે વાળંદ, તો આપણે આ વાળંદ જે ચિત્ર છે એ આપણે શબ્દ બનાવવાનો છે. તો જો બીજી લાઈન આપણે જોઈશું તો પહેલાં કા લખ્યો છે, પછી અહીંયા આગળ જમ, જને માથે મીંડું જમ લખ્યું છે, પછી આ શું લખ્યું છે? વા. પછી છે અડમ, પછી છે દ. તો જો વાળંદ આખો શબ્દ બની ગયો ને, તો આપણે એની પહેલાં ગોળાકાર કરી દઈશું વાળંદ ઉપર, અને આપણે અહીંયા આગળ લખીશું વાળંદ. હવે ત્રીજું ચિત્ર છે પંચકોણ. આ શું છે? પંચકોણ. તો આપણે પંચકોણ શબ્દ બનાવવાનો છે, તો પહેલું શું લખ્યું છે? ટા, જે આવે નહીં. હવે જો પં ચ કો અણ, જો આખો શબ્દ બને ને ચિત્ર પ્રમાણે પંચકોણ, તો આપણે પહેલાં એની ઉપર ગોળ કરી દઈશું, પછી આપણે અહીંયા આગળ લખીશું પંચકોણ. વાંચો અને લખો. હવે આપણે વાક્ય લખીશું. સંજના ચંદન ઘ સને માત્રા સે છને એક માત્રા છે. સંજના ચંદન ઘસે છે. હવે આપણે બીજી લાઈન બનાવીશું. મને માથે મીંડું મ, જને રસોયું મંજુ, લંગડી ર મને એક માત્રા મે છને એક માત્રા છે. રમે છે, મંજુ લંગડી રમે છે. હંસા વંદન કરે છે. હંસા વંદન કરે છે. સને માથે મીંડું શંકર, સને માથે મીંડું શંખ, વ ઘને કાનો ગા, ડને માત્રાડે વગાડે છને માત્રા છે. શંકર શંખ વગાડે છે. તો બાળકો, ટીચરે આજે તમને કમથી અડમની જે બધી પ્રવૃત્તિ કરાવી એ તમે ધ્યાનથી જોઈને તો તમે પણ આ પ્રમાણે લખશો. ટાટા, જય શ્રી કૃષ્ણ.